અમને બોલવા ઉપરથી અને અમને જોવા ઉપરથી મને એવું લાગે છે કે કદાચ અનએક્સપેક્ટેડ કોપરા હોઈ શકે, કારણ કે જે પ્રકારનો રહેણાંક વિસ્તાર છે એના અનુસાર એવું મને 100% લાગે છે કે ઇન્ડિયન સ્પેક્ટેકલ હોવાનો 99.9% ચાન્સ છે. એને તો આપણે જોઈએ છીએ ઉખાડી ક્રિસ પછી હાથમાં આવે છે. અને સહેલીથી જોવા મળે છે અને દરેક જગ્યાએ તે જીવન જીવી શકે છે. સૌથી વધારે પ્રમાણ આનું હોય છે મોસ્ટ ઓફ, કારણ કે આને બધા નાગ તરીકે પૂજે છે, જેના હિસાબથી આનું મરવાનું પ્રમાણ ઓછું છે અને બચવાનું પ્રમાણ વધારે છે. ફેણ ફેલાવીને આવીને બેસી જાય છે તે તેની ઓળખ છે, જેથી બધાને એ ખબર પડી જાય છે કે આ નાગ છે, જેથી કંઈ કોઈને મારતા નથી. આ ફૂફાડા મારો ત્યાં આપણને એવું સમજાવે છે કે તમે મારાથી દૂર રહેજો, મારો અંતર બનાવી રાખજો, જેથી આપણે એના નજીક ન જઈ. અને ભગવાને એને એટલે હુડ બનાવી આપેલું છે કે જેથી તમે આપણે એનાથી દૂર રહી શકીએ. કેમ છો બધા કાઠિયાવાડી? મજામાં? ફરી એકવાર એક નવો સાપ રેસ્ક્યુ કર્યો છે, જેનું નામ છે ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબરા, જે તમે આગળ સાંભળી લીધું છે. હવે રહેણાંક વિસ્તારમાંથી એને મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો છે અને હવે હું એની નેચરલ હેબિટાટ, યાની કે એની નેચરલ જગ્યા કે જ્યાં તેનું રહેણાંક છે અને જ્યાં તે સંપૂર્ણપણે સર્વાઈવ થઈ શકે છે, યાની કે બચી શકે છે એવી જગ્યાએ હવે હું એને સેફલી રિલીઝ કરવા જઈ રહેલો છું. તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, પણ મહેરબાની કરીને આ તમે ઘરે કોઈપણ પ્રકારનું પ્રવૃત્તિ ન કરતા નજીકના રેસ્ક્યુ સેન્ટર અથવા વન વિભાગને જાણ કરશો. આ બહુ ખતરનાક છે. આ સાપ ઇન્ડિયામાં જોવા મળતા 4 જેવી સાપમાંથી એક સાપ છે. બહુ જ ખતરનાક સાપ છે આ, જેને તમે ઘરે કોઈ પણ પ્રકારના અખતરા ન કરશો. થેન્ક યુ. તમે જે જોઈ રહ્યા છો અત્યારે એક જ એકદમ ગરમ અવસ્થામાં છે, ખૂબ જ છંછેડાયેલો છે અત્યારે. જોવો છો તમે જે અત્યારે પોતાને ફેણ એકદમ આમ ચડાવીને બેસી ગયું છે, જેથી આપણને એવું જતાવવા માગી રહ્યું છે કે તમે મારાથી દૂર રહેશો અને મારાથી ખૂબ જ અંતર બનાવી રાખશો. એ આ એની સારી પ્રક્રિયા છે, જેથી આપણને સમજવામાં આવે છે કે આનાથી દૂર રહેવું જરૂરી છે. અત્યારે ખૂબ જ એગ્રેસિવ છે, જ્યાં સુધી હું તેની સામું બેસી રહીશ ત્યાં સુધી તે મારી સામું આવી રીતના જ બેસી રહેશે, કારણ કે જો ત્યાંથી જે હલશે નહીં, કારણ કે એ એવું જતાવવા માગી રહ્યો છે કે તમે મારાથી દૂર રહેશો અને મને એકલો મૂકી દો